friends, welcome to the learning with KP. આજનો જે આપણો ટોપિક છે એનું નામ છે આ રહ્યું સેવન સીઝ ઓફ કમ્યુનિકેશન. સેવન સીઝ ઓફ કોમ્યુનિકેશન ટોપિકને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે કોમ્યુનિકેશન આનું થિયરટિકલ મટીરિયલ ઓલરેડી તમને બધાને સેન્ડ કરી દીધું છે, તમે લોકોએ રીડ કરી લીધું હશે એવી એક્સપેક્ટેશન સાથે આપણે આગળ વધીએ. સિમ્પલ પહેલાં આપણે કોમ્યુનિકેશન જોઈએ તો કોઈ સાથે આપણે વાતચીત કરવી હોય અથવા સિમ્પલ શબ્દોમાં કહીએ તો આપણા આઈડિયાઝ છે, આપણી ફિલિંગ્સ છે, આપણું નોલેજ છે, આપણા એક્સપિરિયન્સ છે, આ બધું બીજા લોકો સાથે શેર કરવું, કોઈ એક વ્યક્તિ અથવા એકથી વધારે વ્યક્તિ સાથે તમારે શેર કરવું, તો ત્યારે તમે જે વાતચીત કરો છો, જે કોમ્યુનિકેશન કરો છો એને કહેવાય કોમ્યુનિકેશન. અને એમાં તમે કઈ રીતે ઇફેક્ટિવલી સામેવાળા વ્યક્તિ સુધી તમારો જે પ્રોપર મેસેજ છે એ પહોંચાડી શકો છો એને કહેવાય કોમ્યુનિકેશન સ્કિલ. એના ઉપરથી જ એક બીજો શબ્દ આવે છે, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ, એટલે અતિ પ્રભાવશાળી રીતે કઈ રીતે તમે તમારો મેસેજ છે એ સામેવાળા પર્સન અથવા તો ગ્રુપ ઓફ વ્યક્તિ સુધી પહોંચાડી શકો છો. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અત્યારે મીડિયાની અંદર જે ન્યૂઝ હોય છે, કેમ ઇફેક્ટિવલી પોતાનો મેસેજ છે, પોતાનું નોલેજ છે, જે ઇન્ફોર્મેશન છે બીજા સુધી પહોંચાડે છે. જનરલી આપણે વાતચીત કરતા હોય તો નોર્મલ કોમ્યુનિકેશન ચાલે, પણ જ્યારે તમે કોઈ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ કોર્પોરેટ વર્લ્ડ હોય અથવા તમે કોઈ હાયેસ્ટ પોલિટિકલ પોસ્ટ ઉપર હોય અથવા કોઈ કંપનીમાં હાયેસ્ટ પોસ્ટ ઉપર હોય, કે જ્યારે તમારે તમારો મેસેજ જે પાસ કરવાનો છે એ ઘણા લોકોને ઇફેક્ટ કરતો હોય અને તમારો જે મેસેજ છે એના ઉપરથી ઘણા બધા ડિસિઝન લેવાતા હોય, તો ઘણીવાર તમારો જો રોંગ મેસેજ જાય તો એ આખો ડિસિઝન ચેન્જ થઈ જાય અને સામેવાળા વ્યક્તિ જે લિસનર છે, જે વ્યક્તિ સાંભળનાર છે, એ લોકોને પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય અને તમારો જે મેઇન જે ગોલ હોય એ પણ તમે ફૂલફિલ કરી શકો નહીં. યસ, તો આ બધી જે પ્રોસેસ છે એ પ્રોપર વેમાં ચાલે, પ્રોપર રીતે ચાલે એના માટે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ. અને એના માટે સેવન સીઝ જે છે એ ડિફાઇન કરેલા છે કે જ્યારે તમે કોમ્યુનિકેશન કરો, તમે તમારી વાતચીત કોઈ સાથે કરો, ત્યારે આ સાત સી એની અંદર હોવા જોઈએ. જો આ સાત સી તમારી વાતચીતની અંદર હોય, તમારા કોમ્યુનિકેશનની અંદર હોય, તો તમારું કોમ્યુનિકેશન છે એ પરફેક્ટલી પ્રોસેસ દ્વારા સામેવાળા વ્યક્તિ સુધી પહોંચે છે અને સામેવાળા વ્યક્તિ જે તમારો કોમ્યુનિકેશનનો પર્પસ છે, ગોલ છે, જે નોલેજ છે, જે હેતુ છે એ સામેવાળા વ્યક્તિ સમજી શકે. આમ તો કાઠિયાવાડીને શીખવાડવું ના પડે કે વાતચીત કેમ કરવી જોઈએ. યસ, તમને એમ થાય કે કારણ કે કાઠિયાવાડી તો મુંબઈના મારવાડી સાથે પણ બિઝનેસ કરીને પોતાનું રિઝલ્ટ છે મેળવી લઈ આવે છે અથવા તો સારો એવો પ્રોફિટ અને બિઝનેસ ડેવલપ કરી આવે છે, બટ કાઠિયાવાડીને પ્રોબ્લેમ ક્યારે થાય છે? આપણે જે અત્યારે વાત કરવાની છે એ ઇંગ્લિશની અંદર છે. યસ ફ્રેન્ડ્સ, તો કાઠિયાવાડીને ગુજરાતીમાં તો આખી દુનિયાની અંદર કોઈ ના પહોંચી શકે, પણ ઇંગ્લિશની વાતચીત આવે ત્યારે થોડુંક કાઠિયાવાડીને પણ વિચારતું થવું પડે. તો આના માટેનું જે સોલ્યુશન છે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, જ્યારે તમે વેન યુ વોન્ટ ટુ શેર યોર ઇમોશન્સ, નોલેજ, ફિલિંગ્સ વિથ યોર પેરેન્ટ્સ, વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર કલીગ્સ, વિથ યોર રિલેટિવ્સ, એવા સમયે જો તમે આ સાત સીને ધ્યાન રાખો તો એ તમે તમારું કોમ્યુનિકેશન છે એ પરફેક્ટલી અને ગોલ અચીવિંગ કોમ્યુનિકેશન થાય. યસ ફ્રેન્ડ્સ, તો આપણે હવે કાઠિયાવાડીને સાથે લઈ અને ઇંગ્લિશની અંદર આપણે કોમ્યુનિકેશન શીખીએ, બરાબર છે? તો કોમ્યુનિકેશન માટેના જે સાત સી છે એના માટેનો જે પહેલો સી છે એ તમે સ્ક્રીન બોર્ડ ઉપર જોવ છો. પહેલો સી કયો છે? તો પહેલો સી છે ક્લિયર. ક્લિયર એટલે તો કે જ્યારે તમે કોમ્યુનિકેશન કરો, મીન્સ જે કોમ્યુનિકેટ કરવા માંગે છે એના માઇન્ડની અંદર જે મેસેજ પાસ કરવો છે એ પ્રોપર ક્લિયર હોવો જોઈએ. જ્યારે કોમ્યુનિકેટર પોતે ક્લિયર ના હોય તો મેસેજ સામેવાળો વ્યક્તિ જે લિસનર છે એ ક્યારેય પણ ઇઝીલી સમજી શકશે નહીં. એટલે જે મેસેજ પાસ કરનાર પર્સન છે એના માઇન્ડની અંદર, એના ફિલિંગ્સની અંદર, એના વર્ડ્સની અંદર પ્રોપર મેસેજ ક્લિયર હોવો જોઈએ. ક્લિયર મેસેજ એના માઇન્ડમાં હશે તો જ એ સામેવાળા લિસનર સુધી પહોંચાડી શકશે. બીજું કે જ્યારે મેસેજ લિસનર સુધી પહોંચે ત્યારે લિસનરના માઇન્ડમાં પણ એ મેસેજ ક્લિયર થઈ જવો જોઈએ. તો સેન્ડર સાઇડથી એટલે કે સ્પીકર સાઇડથી અને લિસનર બંને સાઇડથી જે મેસેજ જે છે એ
ક્લિયર હોવો જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની અનક્લિયરિટી હોવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, આપણે મોદી સાહેબે જ્યારે લોકડાઉન ડિક્લેર કર્યું ત્યારે કેમ કીધું કે આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ ભારતમાં લોકડાઉન, એટલે એ ક્લિયર મેસેજ હતો. એમાં કોઈને પણ ડાઉટ નહોતો કે ભાઈ 12 વાગશે એટલે લોકડાઉન થઈ જશે. આ સિવાય તમે ઘણા બધા સ્પીકરને સાંભળતા હોય તો એમાં પણ, ફોર એક્ઝામ્પલ સંજય રાવલ છે તો એને તમે સાંભળતા હોય તો એને આખું ટીચિંગ ઉપર જ આખો એનો ભાર છે કે ભાઈ શિક્ષણનું જે અત્યારે માળખું છે એ બદલાવવું જોઈએ. યસ, સ્કિલ બેઝ એજ્યુકેશન થવું જોઈએ, તો એ ક્લિયર મેસેજ હતો. યસ, તો ફર્સ્ટ 7 સીઝમાંનું પહેલું છે એ ક્લિયર છે. સેકન્ડ જે સ્ટેપ આવે છે એ છે કમ્પ્લીટ મેસેજ. કમ્પ્લીટ, યસ, એટલે કે પૂર્ણ, હાફ કે અધૂરો મેસેજ છે એ તમારા દ્વારા પાસ ન થવો જોઈએ. તમારે જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપવી છે, જે કંઈ પણ નોલેજ શેર કરવું છે એ કમ્પ્લીટ હોવું જોઈએ. સપોઝ હું અત્યારે તમને 7 સીઝ કોમ્યુનિકેશન સમજાવું છું તો એ 7 સીઝ આખા મારે તમને કમ્પ્લીટલી સમજાવવા જોઈએ. પછી એમાં 3 સી પહેલાં અને 4 સી પછી એક્સપ્લેન કરવામાં આવે તો યુ શુડ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ક્લિયરલી. યસ ફ્રેન્ડ્સ, તો મેસેજ છે એ કમ્પ્લીટ હોવો જોઈએ, એ હાફ ના હોવો જોઈએ. એનો મિનિંગ છે એ પણ કમ્પ્લીટલી ક્લિયર થવો જોઈએ, એટલે મેસેજને કમ્પ્લીટ હોવો જોઈએ. તમારે જે ફિલિંગ્સ આઈડિયા હોય એવું હોય તો તમારે થોડુંક પહેલાં રફ કામ ભલે કરવું પડે, બટ યોર મેસેજ શુડ બી કમ્પ્લીટ. ઇટ શુડ નોટ બી બાયસ્ડ, એટલે કે હાફ હોવા જોઈએ નહીં. એના એક્ઝામ્પલ જોઈએ તો કે દર અનલોકમાં ગાઈડલાઇન બહાર પાડવામાં આવે છે. યસ, તો ગાઈડલાઇન કેવી ક્લિયર હોય કે ભાઈ શોપનો ટાઈમ છે, રેસ્ટોરન્ટનો ટાઈમ છે, સ્કૂલ કોલેજ બંધ જ રહેશે, તો કમ્પ્લીટ ગાઈડન્સ તમને એની અંદર આપેલું હોય. એ પછી એનું બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈપીએલનું જે તમને ટાઈમ ટેબલ શેડ્યુલ હોય તો એ કમ્પ્લીટ હોય કે ભાઈ આટલા આટલા મેચિસ પ્લે થશે, આ મેચિસ આની સાથે હશે, આ મેચ અહીંયા રમાશે, કેવી રીતે કમ્પ્લીટ ટાઈમ ટેબલ શેડ્યુલ તમને હોય તો એ મેસેજ કેવો થાય? કમ્પ્લીટ મેસેજ થાય. યસ ફ્રેન્ડ્સ, પછી એક કોમેડી એક્ઝામ્પલ જોઈએ તો લગ્નની વિધિ. યસ, જ્યારે ગુરુબાપા હોય એ લગ્નની વિધિ છે એ કમ્પ્લીટ જ કરાવે, પછી એમાં એમ ના હાલે, 4 શ્લોક બોલે ને 3 શ્લોક ના બોલે, એવા લગ્ન થાય પછી પાછળથી ઘણી બધી તકલીફ થઈ જાય. યસ, તો આ તો એક ફની એક્ઝામ્પલ ખાલી, કે જે લગ્નની વિધિ છે એ પણ કમ્પ્લીટ થવી જોઈએ, એના જે શ્લોક છે એ આપણા વેદોમાં જે દર્શાવેલી છે એ વિધિ મુજબ કમ્પ્લીટ થવા જોઈએ. સમજાઈ ગયું બધાને? તો કોમ્યુનિકેશન ક્લિયર હોવું જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ. નેક્સ્ટ જે સી આવે છે એ છે તો કે કરેક્ટનેસ. હવે તમે ઘણી જગ્યાએ સાંભળેલું હશે સત્યમેવ જયતે, અને ઘણા પેલા સિરિયલ ચાલુ થાય તો એમાં પણ તમને પેલા મેસેજ આવે, યે ધારાવાહિક સત્ય ઘટનાઓ પર આધારિત છે. યસ, તો એનો કહેવાનો શું છે કે જે કાંઈ પણ તમારી સામે રિપ્રેઝેન્ટ થશે, જે કાંઈ પણ તમારી સામે કોમ્યુનિકેશન થશે એ સત્ય હશે, હકીકત હશે. આમે મિત્રો, જે સ્ટડીની અંદર પણ વાત કરવામાં આવે તો તમને સિલેબસ આપવામાં આવે છે, તમને બુક આપવામાં આવે છે, એ શું કામે કે ભાઈ કોઈ શિક્ષક તમને ખોટું સ્ટડી ના કરાવી જાય. યસ, તો આ જે 7 સીઝ છે એ પણ આપણે એક સિલેબસનો ભાગ છે, પાર્ટ છે, તો તમે ચેક કરી શકો કે ભાઈ જે આપણે 7 સીઝ સ્ટડી કર્યા છે એ પ્રોપર છે કે નહીં. પછી ઘણી જગ્યાએ તમને ખ્યાલ હોય તો પોલિટિકલની અંદર જે અમુક યોજનાઓ હોય તો એ યોજનાઓ જે છે એ જ રીતે લોકો સુધી પહોંચવી જોઈએ, મીન્સ સત્ય હકીકત યોજના હોવી જોઈએ, ફેક ના હોવું જોઈએ. પછી આ ફેસબુકના એકાઉન્ટની જેમને, ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટની જેમને જે ફેક વસ્તુ આવે છે એ વસ્તુ હોવી જોઈએ નહીં. સો જે કાંઈ પણ મેસેજ, જે કાંઈ પણ નોલેજ, જે કાંઈ પણ ફિલિંગ્સ તમે શેર કરો છો એ બધું સત્ય હોવું જોઈએ. અને આમે કહેવાય છે ને, ટ્રુથ હેઝ અ એનર્જી. સત્યની પાછળ એક એનર્જી હોય, ઉર્જા હોય. જ્યારે કોઈ વ્યક્તિ સાચું બોલતો હોય ને તો એની પાછળ એની એક એની ઉર્જા હોય, એક શક્તિ જ હોય. ગાંધીજીએ આપણા સત્યના નામ ઉપર આખા દેશને આઝાદ કરાવ્યો. શું કામે? કારણ કે સત્યનું એક પાવર હોય. ખાલી સત્ય હકીકતો તો હોવી જોઈએ, સત્ય નોલેજ તો હોવું જોઈએ તમે જે કહેવા માગો છો, પ્લસ ફોર્મેટ પણ તમારું સાચું હોવું જોઈએ. તમે જે લેંગ્વેજનો યુઝ કરો છો ઇટ શુડ બી ઓલ્સો ફેક્ટ. તો ફોર્મેટ છે એ ટ્રુ હોવું જોઈએ, લેંગ્વેજ છે એ ટ્રુ હોવી જોઈએ, અને પ્લસમાં જે કંઈ પણ ઇન્ફોર્મેશન જે આપવામાં આવે છે એ ટ્રુથ બેઝ હોવી જોઈએ. મીન્સ સાવ ગુજરાતીમાં કહું તો ફાકા ના ચાલે. યસ ફ્રેન્ડ્સ, તમારે જે કોમ્યુનિકેશન કરવું હોય એ ટ્રુથ હોવું જોઈએ, સત્યના બેઝ ઉપર તમારું કોમ્યુનિકેશન થવું જોઈએ. તો જ સામેવાળો લિસનર છે એને એના ઉપર બિલીવ આવશે, એ ચેક કરી શકશે. ગમે ત્યારે એ ચેક કરે તો તમારા જે નોલેજ હોય, તમારા પાસેથી જે મેસેજ મળેલો છે એ
ટ્રુથ હોવો જોઈએ, સત્ય હોવો જોઈએ. હવે આપણે સપોઝ તમને ખબર હોય તો ઇન્ડિયન ગવર્મેન્ટે હમણાં પેલી આ ગેસની જે છે ઉજ્જવલા યોજના બહાર પાડેલી છે, તો ઉજ્જવલા યોજના બહાર પાડેલી હોય તો એનું આખું ગાઈડલાઇન મૂકેલું હોય અને રિયલમાં એ મુજબની યોજના છે ગામડા સુધી પહોંચાડેલી છે, તો એ શું કહેવાય, તો કે ટ્રુથ હતું, સત્ય હતું, એ હકીકત ઉપર આધારિત હતું. યસ ફ્રેન્ડ્સ, તો આ કરેક્ટનેસ એટલે કે તમારો જે કોમ્યુનિકેશન મેસેજ હોય એ કરેક્ટ હોવો જોઈએ. ત્યાર પછી આવે છે કન્સાઇઝ એટલે સંક્ષેપ્ત, એટલે કે તમે જે મેસેજ છે જે પાસ કરવા માંગો છો એ ટૂંકો હોવો જોઈએ, શોર્ટ હોવો જોઈએ. આમ કહીએ તો શોર્ટ અને સ્વીટ હોવો જોઈએ. મૂવીના ડાયલોગ જે હોય, ઘણીવાર આપણે કહેતા કે ઓ આ તો મસ્ત ડાયલોગ છે, આ એક છે ડાયલોગ નાનકડો પણ આમાં ઘણું બધું કહી દીધું છે. શાહરૂખ ખાન જ બોલતો ખુશ ખુશ હોતા હે તું નહીં સમજોગી, એટલે જોવો જો એ એક મેસેજની અંદર ઘણું બધું કહેવામાં આવે છે. તો જ્યારે પણ તમે મેસેજ પાસ કરવા માંગો છો એ ખૂબ લેન્ધી ના હોવો જોઈએ. એટલે ઘણીવાર લાંબો મેસેજ તમે લાંબુ કોઈને સમજાવવા જાઓ તો સામેવાળી વ્યક્તિ કંટાળી જાય છે. યસ, તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે મેસેજ પાસ કરો એ શોર્ટ અને સ્વીટ હોવો જોઈએ, એમાં ઓછામાં ઓછા લિમિટેડ વર્ડ્સનો ઉપયોગ થતો હોવો જોઈએ, પણ જરૂરી ઇન્ફોર્મેશન બાકી પણ ના રહી જાય એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કન્સાઇઝ એટલે શોર્ટ અને સ્વીટમાં તમારે જે કંઈ પણ પેલું ફિનિશ થાય તો એ તમારું બેટર કોમ્યુનિકેશન કહેવાય, બેટર એને ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. વાતચીત કરવાની એક શ્રેષ્ઠ કલા છે. ધોનીએ કેમ કહી દીધું, ભાઈ આજથી હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઉં છું, શોર્ટ એન્ડ સ્વીટ, હવે એ ક્રિકેટ રમવાનો નથી. યસ, તો એને બાકી તો એ આખી પ્રેસ કોન્ફરન્સ કરી અને ઘણું બધું કહી શકે એમ હતું, બટ એને શોર્ટ ને સ્વીટ એટલા મેસેજમાં આપણે સમજી ગયા કે હવે આપણને ક્રિકેટ વર્લ્ડની અંદર ધોની જોવા મળશે નહીં. બરાબર, તો એનું જે આખું ટૂંકમાં તમે ઘણીવાર ઘણા નાના મેસેજને તમે શોર્ટમાં તમે જો કન્વર્ટ કરી અને સામાવાળ વ્યક્તિને રજૂ કરી શકો તો એ તમારી એક ઇફેક્ટિવનેસ કહેવાય. યસ ફ્રેન્ડ્સ, તો મૂવી ડાયલોગ એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. ધ નેક્સ્ટ સી ઇઝ કોન્ક્રીટનેસ. આઈ થિંક આ જે શબ્દ છે એ તમે સિમેન્ટમાં સાંભળેલો છે. કોન્ક્રીટ એટલે મજબૂતાઈ, એ સ્ટ્રોંગનેસ એની. યસ, તો તમે જે કોમ્યુનિકેશન દ્વારા મેસેજ પાસ કરો છો, જે નોલેજ, જે ફિલિંગ શેર કરો છો, એની અંદર કેટલો ભાર છે, કેટલું હેવીનેસ છે, કેટલું સ્ટ્રોંગનેસ છે, એના ઉપર જ એની ઇફેક્ટિવનેસ ડિપેન્ડ કરે છે. તો આનું એક્ઝામ્પલ જોઈએ તો કઈ રીતે, તો કે ઘણા લોયર હોય, યસ વકીલ હોય, તો વકીલ ઘણા લોકો તમે જોવો કે એની ઇફેક્ટિવનેસ છે, એની રજૂઆત છે એ કેટલી સ્ટ્રોંગ હોય, કે સામે જે જજ હોય એને એના જે પુરાવો હશે, એનું જે આર્ગ્યુમેન્ટ્સ હશે એ ઇઝીલી એક્સેપ્ટ કરશે અને સમજી શકે. શું કામે, કારણ કે એ જે મેસેજ પાસ કરે છે એમાં કોન્ક્રીટનેસ છે, એક સ્ટ્રોંગનેસ છે, હેવીનેસ છે. સો તમે જ્યારે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે તો એની અંદર સ્ટ્રોંગનેસ કેટલી છે, તમે કયા વર્ડ્સનો યુઝ કરો છો. સપોઝ હું તમને કહું છું, યસ ફ્રેન્ડ, યસ સ્ટુડન્ટ્સ, યુ આર વેરી ગુડ, યુ આર માર્વેલસ. યસ, અને એની જગ્યાએ હું તમને યુ આર ફેબ્યુલસ સ્ટુડન્ટ્સ, યુ આર વન ઓફ ધ માય બેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ લાઈફ, આઈ હેવ નેવર હેવ અ સ્ટુડન્ટ્સ લાઈક યુ ઇન માય લાઈફ. સો કેવો બે, એક તો સિમ્પલ મેસેજ છે કે યુ આર ગુડ સ્ટુડન્ટ, બટ યુ આર અ ફેબ્યુલસ સ્ટુડન્ટ્સ ઓફ માય લાઈફ, આઈ હેવ નેવર સીન અ સચ અ સ્ટુડન્ટ ઓફ લાઈક યુઅર્સ ઇન માય લાઈફ. તો કેટલું બધું તમે જોવો છો શબ્દોમાં ફેર છે, ખાલી ગુડ કેવો ને એ જ શબ્દો, એ જ મેસેજ છે, એમાં વધારે ઇફેક્ટિવ વર્ડ્સ લઈ આવી, વધારે સ્ટ્રોંગ વર્ડ્સ લઈ આવી, અને જો તમે રિપ્રેઝન્ટ કરો તો એ લિસનરના માઇન્ડ સુધી એ વર્ડ્સ એના હાર્ટને ટચ કરે. યસ, આમાં પણ તમે મૂવી ડાયલોગ લઈ શકો છો. ઘણા હીરોઝના જે ડાયલોગ્સ હોય એ કેટલા સ્ટ્રોંગ હોય, આપણે કહેતા ઇટ જસ્ટ ટચ માય હાર્ટ, એટલે કે આપણે હાર્ટને ટચ કરી ગયું. તો એ સ્ટ્રોંગનેસ છે એ તમારે તમારા કોમ્યુનિકેશનમાં લઈ આવવાની છે, અને ડેફિનેટલી આપણે જે કોલેજ ટાઈમ છે એમાં આપણે લઈ આવશું અને આપણે પણ જે સ્ટ્રોંગનેસ છે એ આપણા કોમ્યુનિકેશનની અંદર લઈ આવશું. અને એના માટેનું જે બેઝ છે ને એ છે સ્ટ્રોંગ બિલીફ. તમે જ્યારે મેસેજ પાસ કરતા હોય, તમે જ્યારે નોલેજ શેર કરતા હોય ત્યારે સૌથી પહેલાં તો તમારું પોતાનું સેલ્ફ બિલીવ હોવું જોઈએ, તો જ એ શબ્દોની અંદર, તો જ એ નોલેજની અંદર પાવર આવે, એનર્જી આવે. યસ, તો આ હતું કોન્ક્રીટનેસ. તો કોન્ક્રીટનેસ એટલે એ ફેક્ટ્સ અને ફિગર જે છે એ પ્રોપર હોવો જોઈએ, નો મિસઇન્ટરપ્રિટેડ, એટલે કે એમાં કોઈ દ્વિ મિનિંગ ના નીકળવા જોઈએ, બે મિનિંગ ના નીકળવા જોઈએ. યસ, તમે જે કહેવા માંગો છો એ સ્ટ્રોંગેસ્ટ ફિલિંગથી તમે સામેવાળા વ્યક્તિને શેર કરો છો તો ડેફિનેટલી ધ લિસનર શુડ એબલ ટુ
ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ એન્ડ ઇફેક્ટિવલી અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ. ત્યાર પછીનું જે છે એ છે કર્ટિયસ. કર્ટિયસ એટલે આપણે જે ઇન્ડિયનમાં કહેવાય છે કે વિનય, વિવેક. યસ, તમે જ્યારે મેસેજ પાસ કરતા હોય તો એમાં એક વિવેકપણું હોવું જોઈએ, એમાં રિસ્પેક્ટ હોવી જોઈએ, એમાં પોલાઇટનેસ હોવી જોઈએ, એમાં કાઇન્ડનેસ હોવી જોઈએ, એમાં પક્ષપાત ના હોવો જોઈએ, બાયસ મેસેજ ના હોવો જોઈએ. યસ, તો યુ શુડ બી રિસ્પેક્ટ ધ લિસનર, યુ શુડ રિસ્પેક્ટ ધ લિસનર્સ ફિલિંગ, હિઝ બિલીવ્સ, હિઝ લાઈવ્સ, હિઝ લાઇક્સ, ઇઝ ડિસલાઇક્સ. સામેવાળા વ્યક્તિનું જે લાઇક્સ છે, ડિસલાઇક છે, એના ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. એટલે કે તમે જ્યારે વાતચીત કરો છો અથવા તમે જ્યારે રિટન કોમ્યુનિકેશન કરો છો એમાં તમારી પોલાઇટનેસ હોવી જોઈએ. યસ ફ્રેન્ડ્સ, તો પોલાઇટનેસ છે, કાઇન્ડનેસ છે, બધા વ્યક્તિને પસંદ આવે છે. અને પોલાઇટનેસ, કાઇન્ડનેસ છે એ મેસેજ છે એ રીડ કરવાનો, એને સાંભળવાનો પણ વધારે ગમે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે તમારામાં સહાનુભૂતિ હોવી જોઈએ, તમારા ફિલિંગ્સ હોવી જોઈએ. તમને ખ્યાલ હોય તો હું તો જસ્ટ આવું કંઈ આવે એટલે શાહરુખ ખાનને યાદ કરું, કેવા ઇમોશનલ ડાયલોગ હોય. સામેવાળા વ્યક્તિને એમ જ થાય કે ઓ આ તો શાહરુખ ખાન મારા માટે જ બોલે છે, પણ એ તો ભાઈ મૂવીની અંદર જે સ્ક્રિપ્ટ આવી છે એના માટે બોલે છે. બટ આપણે કેવું ફીલ કરીએ છીએ, ઓકે, વોટ અ પોલાઇટનેસ. પછી કોઈ હીરો છે, હિરોઈનને પ્રપોઝ કરતું હોય તો શું પોલાઇટનેસ હોય, શું કાઇન્ડનેસ હોય. યસ ફ્રેન્ડ્સ, તો આ બધું જે છે એ કોમ્યુનિકેશનનું પાર્ટ છે. આને આપણે રૂટીન કોમ્યુનિકેશનની અંદર જો લઈ આવીએ તો એ આપણે એક ઇફેક્ટિવ કોમ્યુનિકેટર બની શકીએ. અને આપણા જે મેસેજ છે, આપણું જે કોમ્યુનિકેશન છે એ લિસનર સુધી પ્રોપર ફોર્મેટની અંદર પહોંચે, એ પણ સામેવાળા લિસનર પણ તમને એના જે હેતુ છે, એનો જે ગોલ છે એ ફૂલફિલ કરી શકે. યસ ફ્રેન્ડ્સ, તો આ પછીનો જે પોઈન્ટ છે ખાસ, કે આપણે જે ઇન્ડિયન કલ્ચર છે આપણું, જે કે ભાઈ વિદ્યા વિનય વિવેકથી શોભે છે, પેરેન્ટ્સને જે આપણે રિસ્પેક્ટ, જ્યારે આપણે પેરેન્ટ્સ સાથે વાત કરીએ તો પણ આપણું એમાં રિસ્પેક્ટ જળવાવું જોઈએ. આપણા જે શબ્દો છે, આપણી જે બોલવાની સ્ટાઇલ છે એની અંદર રિસ્પેક્ટ હોવું જોઈએ, પોલાઇટનેસ હોવું જોઈએ, કાઇન્ડનેસ હોવી જોઈએ. યસ ફ્રેન્ડ્સ, તો અને ત્યાર પછી જે છે લાસ્ટ એન્ડ ફાઇનલ જે સી છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ છે કન્સિડરેશન. કન્સિડર કરવું એટલે તો કે તમારે ઓડિયન્સ જે છે, તમારી સામે લિસનર છે, એનું બેકગ્રાઉન્ડ કેવું છે. યસ, એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કયા ફેમિલીમાંથી આવે છે, કયા કઈ સોસાયટીમાંથી આવે છે, એનું બેકગ્રાઉન્ડ નોલેજ કેટલું છે, એનો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ કયો છે, ઇન્ટરેસ્ટનો ટોપિક કયો છે, એને કઈ મેથડ ફાવે છે, એ બધી વસ્તુ તમારા માઇન્ડમાં તમે પ્રીડિફાઇન, તમારી પાસે એઝ અ ગુડ કોમ્યુનિકેટર તમને પહેલાં એવો આઈડિયા હોવો જોઈએ કે તમે ભાઈ જે ઓડિયન્સમાં તમે મેસેજ પાસ કરવા માગો છો, જે લિસનર છે તમારા, એ પછી બે વ્યક્તિ હોય કે ચાર કે હજારોની સંખ્યામાં, તો એનું બેકગ્રાઉન્ડ છે એ તમને પ્રોપર ખબર હોવી જોઈએ. એના બેકગ્રાઉન્ડ છે, એના બિલીવ છે, એની માન્યતાઓ છે, એને તમે જાણી, એને તમે સમજો, અને એ મુજબ તમે તમારી કોમ્યુનિકેશનની મેથડ, એ મુજબ તમે તમારા કોમ્યુનિકેશનના ટોપિક ડિસાઇડ કરો, તો લિસનર છે એ વધારે કોન્સન્ટ્રેશનથી તમારો જે મેસેજ છે એને સાંભળવાના વધારે પ્રયત્ન કરશે. સો આને ખાસ તમે કહી શકો કે યુ અપ્રોચ. યુ અપ્રોચ એટલે જ્યારે પણ તમે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે યુ એટલે સામે, તમે, તું, બરાબર, એટલે સામેવાળા વ્યક્તિને કન્સિડર કરી, એને માઇન્ડમાં રાખી અને તમારે કોમ્યુનિકેશન કરવાનું છે. જો બાયસ નથી થવાનું કે ભાઈ એને ગમે એવું બોલીએ એવું નહીં, તમારે તમારો કરેક્ટ મેસેજ જ પ્રોવાઈડ કરવાનો છે, સામેવાળા સુધી પહોંચાડવાનો છે. બટ એની બિલીફ અને એની માન્યતા, એની લાગણીને ઠેસ ના પહોંચે એ રીતે, એ પ્રોપર મેથડથી, એવા એક્ઝામ્પલથી તમે એનું જે નોલેજ છે, એ જે બેઝ છે એમાં કેટલું તમારે એડ કરવાનું છે, એ બધી જે પ્રોસેસ છે એને એનાલિસિસ કરવાનું, અને એ રીતે જો તમે તમારું કોમ્યુનિકેશન તમે પ્રોપરલી અરેન્જ કરો તો જે છે એ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહેવાય. એનું એક્ઝામ્પલ જોઈએ તો નેટવર્ક માર્કેટિંગ. અત્યારે તમને ખ્યાલ છે ઘણા બધા નેટવર્ક માર્કેટિંગ, કદાચ તમારી ઘરે પણ કોઈ વ્યક્તિ આવેલો હશે નેટવર્ક માર્કેટિંગ કરતો, એ કઈ રીતે સમજાવે છે, તો કે ભાઈ પહેલાં તમારા વિશે બધી ઇન્ફોર્મેશન મેળવે, તમે તમારા ગોલ શું છે, વોટ આર યોર ડ્રીમ્સ, વોટ યુ વોન્ટ ટુ બીકમ ઇન લાઈફ, તમારે કેટલું રીચ થવું છે. યસ, આ બધી વસ્તુ તમારી જાણશે, તમારી હોબીઝ પૂછશે, અને પછી તમને નેટવર્ક માર્કેટિંગના બિઝનેસની અંદર લઈ આવવાની પ્રયત્ન કરશે. ક્યારેક હવે એક્ઝામ્પલ તમારે જોવું હોય તો એક નેટવર્ક માર્કેટિંગવાળા
વાળા વ્યક્તિને તમે ખાસ મળશો તો તમને એમાં લગભગ આ 7 સીસ તમને સમજાઈ જશે. તમને મસ્ત મોટા મોટા ડ્રીમ દેખાડશે, તમારી હોબીઝ ને એને બધી વાતો કર તમારી સાથે શેરિંગ કરવાનું ચાલુ કરશે, તમારો ઇન્ટરેસ્ટ, તમારા ઇમોશન્સ, તમારી ફિલિંગ્સ, તમારું ફેમિલી, બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે. અને પછી તમને નેટવર્ક માર્કેટિંગના બિઝનેસમાં કઈ રીતે તમે તમારા ડ્રીમ ફુલફિલ કરી શકો છો તો એ તમને પછી તમને ઇફેક્ટિવલી એક્સપ્લેન કરશે. તો ખાસ કન્સિડરેશનની અંદર બેસ્ટ એક્ઝામ્પલ નેટવર્ક માર્કેટિંગ. જે નેટવર્ક માર્કેટિંગ પર્સન હોય, તમને ખ્યાલ હશે નેટવર્ક માર્કેટિંગ એટલે તો શું, તો કે જે આપણે હોમ ટુ હોમ માર્કેટિંગ કરીએ અને જે અમુક પ્રકારની વસ્તુ હોય એ તમારે સેલ કરવાની હોય, તો એના માટે તમારે તમારી નીચે આખી ચેન બનાવવાની હોય. એકની નીચે 10 વ્યક્તિ, એની નીચે 100 વ્યક્તિ, એ મુજબ તમને એમાં ઇન્કમ થતી જાય. તો આ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ છે. તો એમાં કન્સિડરેશનનો જે લાસ્ટ સી છે એનું બેસ્ટ એક્ઝામ્પલ એ કહી શકાય. યસ, સો ધીઝ વર અવર 7 સીસ: ક્લિયર, કમ્પ્લીટ, કોન્ક્રીટ, કરેક્ટ, કન્સાઇઝ, કર્ટસી અને કન્સિડરેશન. સો આ 7 સીસ છે. ઇફ ધીઝ 7 સીસ ઓફ કોમ્યુનિકેશન, જો તમે લેંગ્વેજની અંદર, કોમ્યુનિકેટરની અંદર ઇન્ક્લુડ કરો તો યુ શુડ બી અ ગ્રેટ કોમ્યુનિકેટર. યસ ફ્રેન્ડ્સ, તો અગેન પાછું, પહેલાં તો કોમ્યુનિકેશન એટલે શું? કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ શેરિંગ યોર ફિલિંગ્સ, યોર આઈડિયાઝ, યોર નોલેજ, યોર એક્સપિરિયન્સ વિથ અધર પર્સન. યસ, આ આપણો આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો જોઈ અને ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને કંઈ હજી ડાઉટ હોય તો તમે કોલ કરી શકો છો અથવા તો મેસેજ દ્વારા તમે ફીડબેક આપી શકો છો કે ભાઈ આ મેસેજ હજી ક્લિયર નથી, સો વી કેન ગો ફર્ધર ફોર ડિટેલ્સ. યસ, ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ કનેક્ટેડ વિથ ધ લર્નિંગ વિથ કેપી. થેન્ક યુ વેરી મચ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર અપડેટ્સ.